હા તો લગ્ન પ્રસંગમાં સવારમાં પ્રભાતી સાથે, પ્રભાતી પણ અદ્ભુત હોય છે બધી, એક જ પંક્તિ ગાવી છે, ભરપૂર કવિતા કેવી છે. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે, કેવાણલા ભલે આ પ્રભાતીના સૂર. સૂરજ ઉગ્યો કેવડિયાની ફણસે, તમે ચિત્ર જુઓ કેટલું પોએટિક છે, કે કેવડાની પાંખડી હોય ઉગમણી દેશે અને સૂરજ એમાંથી ધીમે 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 પાછળથી ઉગતો હોય. હવે એનો પડછાયો કેવો હશે, એની રંગની છટા કેવી હશે, એ કેવડ પાછો કેવડો, એની ફણસ પાછી કોટો ફૂટ્યો હોય, ના ના પાંખડી ફૂટી હોય, ફણસ એટલે એનો અણીવાળો જે ભાગ હોય તે ખુલતો, એની પાછળ સૂરજ ઉગતો હોય. હવે આ કવિતા આ ગામડાની આ અભણ સ્ત્રીઓ ક્યાં શીખવા ગઈ છે, કે એના એના કોઠામાંથી આવી રચનાઓ આવા ચિત્રો કેમ પ્રગટતા હશે. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે, કેવાણલા ભલે વાયા રે. હવારનો જે સમય હોય ને એને વાણો વાયો કહે છે. સૂતા જાગો રે એ સુભદ્રા બેન ના વીર, કેવાણલા ભલે વાયા રે. દાતણ કરજો રે, આપણી પ્રભાતીમાં કેવા સંસ્કાર છે તમે જો. દાતણ કરજો રે તુલસીને ક્યારે, કેવાણલા ભલે વાયા રે. આવા સવારના પોરમાં જેના ઘરમાં લગ્ન હોય એને વિવાહિતા ઘર કહેવાય, જેને ત્યાં લગ્ન હોય એ ઘર વિવાહિતા. એ વિવાહિતા ઘરમાં હવારના પોરમાં આ પ્રભાતી ગવાતા હોય અને પછી ધોળ ગવાય. અને ધોળે બધા જો મોટા ભાગે રામ અને સીતાના હોય, રાધા કૃષ્ણના હોય, શિવ પાર્વતીના હોય, આવા બધા કથાનકો હોય એ ધોળમાં આવતા હોય. હવે જો લોક આ લોક છે ને, લોક એટલે ગામડાના માણસો કે જ્યાં અક્ષર જ્ઞાન પહોંચ્યું નથી, દુનિયાનો કોઈ પવન પહોંચ્યો નથી, એણે રામાયણ સાંભળી છે વાંચી નથી, એણે મહાભારત કે ભાગવત સાંભળ્યા છે વાંચ્યા નથી, અને વાંચ્યા સાંભળ્યા છે કોની પાસે, એ ગામડાના કથાકારો પાસે, અને એને જેટલું યાદ રહ્યું એટલું એને રાખ્યું, બાકી એને રામની કથા કરવી હોય ગામડાની સ્ત્રીઓને ગીતોમાં તો પછી પોતાની રીતે કરે છે. એ વાલ્મીકીએ શું કીધું, તુલસીદાસે શું કીધું એની સાથે એને એને ખબર જ નથી, પણ એનું પોતાની જે રામકથાઓ છે ને એ પણ જેવી તેવી નથી. રામ અને સીતાના જે લગ્ન થાય છે, મને તમને બધાને ખબર છે કે જનક રાજાને ત્યાં પરશુરામનું જે શિવધનુષ હતું અને સીતાજી એનો સાવ આમાં રમકડું ઉપાડે ઉપાડતા હતા, એટલે જનકને એમ થયું કે આ શિવધનુષને ઉચકી શકે એવો પુરુષ હોય, એની સાથે સીતાને ભરાવાય. આ બધી વાત થઈ, સ્વયંવર થયો, દેશ દેશના રાજાઓ આવ્યા, રાવણ પણ આવ્યો, આ બધી કથાઓ છે. પછી રામે ધનુષ ભંગ કર્યો અને સીતારામને ભર્યા, આ રામાયણની કથા. ગામડાની સ્ત્રીઓ જે કથા ગાય છે, લોક રાસડામાં પણ ગાય છે, ધોળમાં પણ ગાય છે, એવા ઘણા ગીતો છે, પણ અત્યારે હું માત્ર એક ધોળ જ સંભળાવું છું, ગીતો તો બહુ છે બધા. હવે એ ગીતમાં રામ અને સીતાના લગ્ન કેવી રીતે થયા, જો આમાં શું શું આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો. સોનલાઈ ડોણી સીતાને રૂપલાનું બેડું, સાત સાત સયરૂનો સાથ રે પાણીડા ગયા તા રામ તળાવે,
સીતા પાણી ભરવા ગયા છે સાત સહેલી સાથે, એમાં વચલી સહેલી સીતાને મેળલા રે બોલ્યા, આવડાતે સીતા બાળ કુંવારા રે, પાણી ડાગ્યા તા રામ તળાવે. અવડી મોટી થઈ તો હજી તને પરણાવી નથી, હજી બાળકુંવારી છો, આવું મેણું માર્યું. સીતાને ખોટું લાગ્યું, માઠું લાગ્યું કે બહુ મને મેણું માર્યું. શું કર્યું એને? ઘેરે આવીને સીતાએ ઢોલિયા રે ઢાળ્યા, વસમાં લાગ્યા શયરના વેણ રે, પાણી ડાગ્યા તા રામ તળા. રીસા એને સુઈ ગયા ઢોલિયા માથે. માતાજી આવ્યા, એના મધર સોનૈના, મા સોનૈના આવ્યા. માતા એ પાસે બેસી પ્રેમથી રે પૂછ્યું, શું થયું બેટા, કેમ આજ ઉદાસ છો, કોઈ કઈ કીધું? સીતાએ વાત કરી. માતા એ પાસે બેસી પ્રેમથી રે પૂછ્યું, શેના લાગ્યા રે તમને દુખ રે, પાણી ડાગ્યા તા રામ તળાવે. સીતાએ વાત કરી, મને મારી સૈયરે મેણું માર્યું કે હજી સુધી તને પરણાવી નથી, તું કુંવારી છો. બસ એટલી જ વાત, મા એમ કહે છે. પછી શું કર્યું? માતાએ તરત જ આખી વાતનો અંત આવે છે કે લગન લેવાણાને જાનું તેડાવી, પરણે સરી સીતાને સરી રામ રે, પાણી ડાગ્યા તા રામ તળાવે. માએ કીધું બસ એટલી જ વાત, સીતા લગન લખ્યા, અયોધ્યાથી જાન તેડાવી, રામ પરણે જતા, નહીં ધનુષ ભંગ, નહીં સ્વયંવર, માથા કૂટ જ નહીં, કાંઈ કોઈ જાતની ધમાલ નહીં. બહુ આ લોક, આ લોક રામાયણ છે, આ લોકોની વાતો, લોકની રામાયણ, લોકનું ભાગવત, લોકના કૃષ્ણ, લોકના રામ, આ બધું લોકનું પોતાનું છે. એટલે જ કહું છું, પહેલાં જીવન છે પછી ધર્મ છે, પહેલાં જીવન છે પછી શાસ્ત્ર છે, પહેલાં જીવન છે પછી નીતિ નિયમ કાયદા કાનૂન છે. જીવનને જો ભૂલી જશું તો આપણા હાથમાં કશું રહેવાનું નથી, જેમ બુઠ્ઠીમાંથી રેતી સરે એમ બધું જતું રહેશે. હવે છેલ્લે રામ સીતાનું બે મિનિટનું એક ગીત. બીજું કે આ જ લઉં, રામ સીતાના લગ્ન કેવી રીતે, બીજી રીતે લોક પાસે ઘણી રીત છે રામ સીતાને પરણાવવાની. આમાં જેમ સીતાને મેણું માર્યું અને પછી લગ્ન, એમ આ બીજું ગીત એવું છે, લગ્ન સીતારામના જ છે, પણ એમાં એવું છે કે રામને લક્ષ્મણ ભાઈ શિકાર કરવા ગયા, એમાં રામને તરસ લાગી, પછી શું થયું એનું આપણે ગીત કરી પછી પૂરું કરીએ. કે રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ, લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ, બે ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ, બે ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ, રામને લાગી તરસડી રામૈયા રામ, રામને લાગી તરસડી રામૈયા રામ, લખમણ પાણી ડાલાવ રે
तरस लागे कि लक्ष्मण पानी की तपास कर, तो लक्ष्मण जाड़वे चढ़या तो दूर ओ वन वगड़ा मा तलावड़ी रामैया राम, वन वगड़ा मा तलावड़ी रामैया राम, पानी डा परे पनिहार रे रामैया राम, पानी डा परे पनिहार रे रामैया राम। जोयू तो जाड़े चढ़ी जोयू तो एक दूर एक तलाव छे ने त्यां पनिहारी एक पानी भरे छे, तो राम ने कीधु गलत तलाव छे आपणे त्यां जाई, ત્યાં સીતાજી પાણી ભરતા હતા હામાં મળ્યા। પછી રામે પૂછ્યું ક્યાં રાજાના કુંવરી એમ કે પરણ્યા છો કે બાળ કુંવારા છો? પછી સીતાજી કહે છે અમે જનક રાજાના દીકરી છે, સીતા અમારું નામ છે। જનક રાજાના દીકરી રામૈયા રામ, એ સીતાજ મારા નામ રે રામૈયા રામ। તળાવને કાંઠે વનવગડામાં રામ અને સીતાનું મિલન થાય છે, નામ પૂછે છે, હું જનક રાજાની દીકરી છું, મારું નામ સીતા છે। પછી શું થાય છે? તરત જ રિઝલ્ટ આવે છે કે વનવગડામાં માંડવડો રામૈયા રામ, પરણે સીતાને સરી રામ રે રામૈયા રામ।